અને હાલ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રડી પડ્યા. જી હા, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય રડી પડ્યા. શહીદોને યાદ કરતા નીમાબેન આચાર્ય રડી પડ્યા હતા, ભાવુક થઈ ગયા હતા. વિધાનસભા ગૃહમાં શહીદો પર સરકારી પ્રસ્તાવ લવાયો હતો. સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી લાવ્યા હતા પ્રસ્તાવ. પ્રસ્તાવ સમયે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાંથી અશ્રુ જોવા મળ્યા. રીતસરના તેઓ રડતા જોવા મળ્યા હતા. તો આપને જણાવી દઈએ, અત્યારે વિધાનસભા ગૃહની સત્રની કાર્યવાહી ચાલી રહી છે અને આજે જ્યારે શહીદ દિવસ છે અને શહીદોને લઈને જ આ પ્રસ્તાવ, સરકારી પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો વિધાનસભા ગૃહમાં. સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આ પ્રસ્તાવને લાવ્યા હતા અને પ્રસ્તાવ સમયે તેને સાંભળતા નીમાબેન આચાર્ય ભાવુક થઈ ગયા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ પારેખ જોડાઈ ગયા છે. હેતલ, આજે શહીદ દિવસ છે, વિધાનસભા ગૃહમાં એક રીતે સરકાર જે પ્રસ્તાવ લાવી શહીદોને લઈને, ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા છે હેતલ? જી, ચોક્કસ કહી શકાય કે શહીદ દિવસ નિમિત્તે પ્રશ્નોત્તરી અવર્સ બાદ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને એ પ્રસ્તાવમાં અલગ અલગ લોકોએ શહીદ દિવસ નિમિત્તે અને શહીદોને યાદ કર્યા હતા. સ્વાભાવિક છે કે આ દરમિયાન ચર્ચામાં વ્યક્તિગત રીતે ભાગ લેતા વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય પણ ભાવુક બની ગયા હતા અને રીતસરના રડી પડ્યા હોય એ પ્રકારના દ્રશ્યો વિધાનસભામાં જોવા મળ્યા હતા. જી જી, તલપુરી માહિતી માટે આભાર. તો પ્રસ્તાવ સમયે વિધાનસભા ગૃહમાંથી ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ નીમાબેન આચાર્ય રીતસરના રડી પડ્યા હતા. શહીદોની વાત અને શહીદોને યાદ કરતા સમયે તેમના આંખોમાં આંસુ જોવા મળ્યા.